भगवान ना नाम नु कीर्तन करो घर में रोज शांति थी बैसो एकादु कीर्तन गुनगुना करो आनंद बहु आवशे। प्रभु लोको भगवान ने विनवे छे हे प्रभु पधारो जल्दी आओ प्रभु। शियाळो गयो उनाळो गयो उनाळामां गरमी 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 त्राही माम पोकारी गया पहेलो वरसाद पड़े थोड़ी ठंडी हास भगवान ने केवू टाढोडू करी नाख्यू केवू ठंडू थई गयू। अत्यारे वरसाद आव्यो लगभग आखा गुजरात में नहीं आखा भारत में लगभग बधा ऑक्सिजन उपर हता ने आपणे बधाय एमां हूँ बधाने साथे छू। खेतीवाड़ी होय खबर पड़े कि वरसाद ने शू किंमत छे खेती घरनी नो एने कई खबर न पड़े एने तो एने पग बगड़े पाछा અને એ ભગવાને આપણું સાંભળ્યું અને કેવા આપણે લહેરમાં બેઠા છીએ કારણ કે ભગવાને જેવો વરસાદ જોતો હતો ખેતી માટે જેટલી જરૂરિયાત હતી એટલું એવી રીતે નહીં કોઈ નુકસાન નહીં કંઈ અને શાંતિથી ભગવાને આપણી બધી મનોકામના પૂર્ણ કરી। અહીંયા લખ્યું છે શિયાળો ગયો શિયાળામાં બહુ ઠર્યા હોય એટલે ઉનાળો આપણને તાપવા માટે આવે ઉનાળામાં બહુ તપે એટલે થોડોક ભેજ આપવા માટે ચોમાસું। આપણું ઋતુચક્ર કેટલું સરસ છે તમે જુઓ રાશિચક્ર અને ઋતુચક્ર જ્યોતિષના આચાર્યો એમ કહે છે રાશિચક્રનું જ્ઞાન જ્યારે તમે પ્રાપ્ત કરો છો ત્યારે ભગવાનની કળા અને કારીગરીની આપણને અનુભૂતિ થાય છે। ઋતુચક્રનું જ્યારે આપણે ધ્યાન કરીએ અત્યારે પાક બધો જાર ને બાજરો સરસ મજાનો પાકવામાં આવશે પછી એને પકવવા માટે શું કરો કોઈ પણ વસ્તુને પકવવા માટે નીચે તાપ કરવો પડે ને તાપ કયો કર્યો શ્રાવણ પૂરો થાય સરોડા પૂરા થાય પછી ભાદરવો આવે અને ભાદરવો તપે ખૂબ ભાદરવામાં ખૂબ ગરમી હોય ગરમી પડે એટલે બીજ પાકી જાય અને એને માર ખેડૂતને તરત એનું ફળ મળી જાય કેટલી સુંદર વ્યવસ્થા છે। શિયાળો ગયો ઉનાળો આવ્યો ઉનાળો ગયો ચોમાસું આવ્યું અષાઢ મહિનાના શ્રાવણ મહિનાના આકાશમાં વાદળા બેવડા અને ત્રેવડા ફરે છે મોરલા પોતાની ડોકના ત્રણ ત્રણ ટુકડા કરીને ટેહોંક ટેહોંક અવાજ કરી આખા વાતાવરણને સુંદર દૈદીપ્યમાન બનાવે છે હાથની સુંઢ જેવી જાડી ધારાથી મુશળધાર વરસાદ વરસવા લાગ્યો છે સમુદ્ર ખળભળવા લાગ્યો નદી નાળા ઉભરાયા યમુના મહારાણી બે કઠામાં વહે છે કારણ કે એને ખબર છે કે આજ મારો ઈષ્ટ આવશે મારો હરિ મારો પરમાત્મા પ્રગટ થવાની તૈયારી કરી રહ્યો છે। બહુ આનંદ થયો અતિશય આનંદ થયો છે ચારે બાજુ આનંદનું વાતાવરણ ફેલાણું છે। તમે જોજો કોઈ પણ ઘરમાં કોઈ પણ ગામમાં કોઈ પણ દેશમાં જ્યારે કોઈક શ્રેષ્ઠ મહાપુરુષ જન્મવાના હોય ને ત્યારે આનંદનું એક મોજું આખું ફરી જાય અંદરથી આનંદ આવી જાય। અથવા તો આપણા ઘરમાં કે એમાં ક્યાંય પણ કંઈક ખરાબ ખોટું થવાનું હોય તો અંદરથી જીવ બળે આપણને તોય કહી જાય ભગવાન કહે હવે તું આપ થોડી તૈયારી કરી લેજે ભાઈ આ ખબર પડી જાય આપણને। અષાઢ પૂરો થયો શ્રાવણ મહિનો આવ્યો છે શ્રાવણ આવ્યો વરસાદ હવે સરળે ચાલુ થયો શુક્લ પક્ષ ગયો કૃષ્ણ પક્ષ આવ્યો સુદ પૂરી થઈ વદ શરૂ થઈ એકમ ગઈ બીજ ગઈ ત્રીજ ગઈ ચોથ ગઈ પંચમી ગઈ છઠ ગઈ સાતમ ગઈ સાતમની રાત્રે દેશ અને દુનિયાના સાધુ સંતો પાગલ બની બનીને બધાએ હિમાલયની અંધારી ગુફામાં સાધના કરતા હતા ભજન કરતા હતા કોઈ દી બહાર નીકળ્યા જ નહોતા એ ગુફામાંથી બહાર નીકળી નીકળીને દુનિયાના તમામ મહાપુરુષો પરમહંસો એને ગોકુળ ને વૃંદાવન તરફ પ્રયાણ કર્યું છે મારો નાથ પ્રગટવાનો છે આખા આકાશ દેવતાઓના વિમાનોથી ભરાઈ ગયું છે બધા દેવતાઓ સમૂહમાં ભગવાનની પ્રાર્થના કરી ભગવાને સંગત કર્યું દેવતાઓ તમે જતા રહો બધાય ગોકુળ અને મથુરા વૃંદાવનના લોકો મારા જન્મની રાહ જોવે છે મારી લીલાના દર્શન માટે તરસે છે એમાં જો કોઈનું ધ્યાન ઉપર જશે ના જોઈ જશે તો મારે જે લીલા કર્યું છે લીલા થશે નહીં અને તમે જલ્દી ત્યાંથી નીકળો સુર સમૂહ વિનંતી કરી પહોંચે નિજ નિજ ધામ। રામાયણમાં પણ આવું લખ્યું છે બધા દેવતાઓએ આકાશમાં ભગવાનની સ્તુતિ કરી પોતપોતાના ઘરે ગયા છે આનંદને ત્યાં મુકતા ગયા છે। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે
गोकुळ मथुरा वृंदावन नर नारीओ हिलोळे चढ़या छे अंदर थी आनंद गुगवाटा अमथो आनंद आए अमथो हसवू आए कारण वगर नु हसवू आए। रामायण में लिख्यू छे रामजी नो जन्म थयो पछी अने जन्म पहला अयोध्या नी स्त्रीओ माटी खोदवा माटे गामना पादर में पहला गाळ थी लींपण करता था ए लींपण माटे पछी पेले छाण ने माटी भेगी करी पछी सरस लाल कलर नु लींपण पछी खड़ी करे पहला में सफेद आ बधुं करे ए बहनों नानू एवुं छोरियो लई अने पछी पेलुं माटी खोदवा जाए तो थोड़ुं एकादो फूट खोदे ने त्यां अंदरथी माटीना बदले हीरा पन्ना माणेकनी खाणो निकळती हती कारण के हरि आववानो होय त्यारे आ बधुं थाय। आपणने केटलो आनंद छे श्रावण महीनो आवे एटले केटलो आनंद थाय कारण के हवे अष्टमीमां भगवान पधारशे बधाने आ जन्माष्टमीनो उत्सव आटला वर्षोथी आपणे उत्सव उजवीए छीए कोई दी कोईनो रसभंग थयो दिने दिने नवम नवम रोज नवू रोज नवू रोज नवू कंईक थाय अने आपणे बधा केवा भाग्यशाळी छे श्रावण महीनामां ज पछी 15 ऑगस्ट आवे छे। हूँ आपने विनंती करूँ 26 जान्युआरी अने 15 ऑगस्ट राम नवमी अने जन्माष्टमी जेटला ज महत्वथी एने उजवजो। आपणे भारत में जन्म्या छे आपणा देश आजाद ज्यारे थयो अने स्वतंत्रता प्राप्त थई ए बे दिवसोए आपणे बहु मोटू दान कर्युं छे एटला ज प्रेम अने भावथी पोतपोताना घर उपर तिरंगो लहेरावजो। पोतपोताना घर में ते दिवसे विनंती करूँ छूँ कि 15 ऑगस्टे मिठाई वेचजो अथवा तो कंईक घरे उत्सव जेवुं जेम राम अने रामनवमी अने जन्माष्टमीनो उत्सव उजवे एवी रीते ज्यारे आ बे तिथिओ उजवाशे देशमां त्यारे आपणो देश महासत्ता सुधी पहोंचशे। एवा देशमां आपणे जन्म्या छे जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा वो भारत देश है मेरा वो भारत देश है मेरा। अमारो देश छे आमा भगवान पधारवाना छे जहां हर एक बालक मौन है बाला एक एक राधा ना जेटला स्वरूप नानी नानी दीकरीओ होय बधी मारा माटे राधाजी छे। आ कोण आ भारत ज करी सके आ कल्पना बीजा कोईनी ताकत नथी। बालक एको एक बालक जेटला पुरुषना शरीर छे मारा माटे मोहन छे अने स्त्रीना शरीर छे ए मारा माटे राधाजी नुं शरीर राधाजी छे। सी एटले तुलसी शुं लख्यू सिया राम मई सब जग जानी करो प्रणाम जोरी जुगपानी जगत में जेटली स्त्रीओ छे ए मारा माटे सीता माता समान छे पुरुषो मारा माटे राम मा समान छे। आवी आजनी दुनियानी युवानी युवान भाई बहनों हाईस्कूल थी प्राइमरी स्कूल थी लेने कॉलेज काल सुधीना पछी नौकरी करता 50 नी अंदर ना बधा युवानो ज कहेवाय ए दरेक व्यक्ति आवुं जो मगज में नक्की करी ले तो दुनिया में जेटली जेटली दुष्कर्मनी जे कंई गंदी हरकतो थाय छे बधुं बंद थई जाय ऑटोमेटिक। पण एने खबर पड़वी जोईए आपणे कया देश में जन्म्या छीए आपणो कूळ कोण छे आपणा बाप दादा कोण छे आपणी माँ कोण छे आपणो गुरु कोण छे आपणे क्यां जन्म्या छीए आनुं जेने भान नथी एवा लोको ज खोटा कर्म करता होय छे। समजावजो जरा युवानीने जन्माष्टमीनो जयारे आपणे स्वागत करवा माटे ભેગા થયા છે ભગવાન સ્વયં મારો નાથ મારો હરિ પરમાત્મા ભગભક્તની ઈચ્છા પૂરી કરવા માટે કેટલા કેટલા કષ્ટ સહન કરે છે। દુનિયાનો બાપ નિગમ નેત શિવ અંતન પાવા વેદ નેતિ નેતિ કહીને અટકી જાય એવું પરમ તત્વ પરમાત્મા વસુદેવ અને દેવકીના કારાગૃહમાં જન્મે છે। નંદ બાબા અને યશોદાને આનંદ આપવા માટે છછિયા પર છાછ પર નાચ નચાવે તાહી અહિર કે છોહરિયા કેટલી સરસ વાતો તાહી અહિર કે આહિરોની દીકરીઓ ઈ લાલા અને માખણ મિશ્રી એને પહેલા બતાવે અને લાલાને માખણ મિશ્રી બહુ ભાવે એટલે કે લાલા તને માખણ મિશ્રી આપું તો મને આપને બોલે નહીં પહેલા એક કામ કર તું પાણી ભરી આવ પાણીનો માટલો માથે ભરીને લાવે પછી લાલા તને નાચતા બહુ આવડે છે મેં સાંભળ્યું છે કે તે નાગ દમન કર્યું તું હા તો તું નાચ તાહી અહિર કી છોહરિયા છછિયા પર છાછ પર નાચ નચાવે આહિરની દીકરીઓ એ વખતે માલધારીની દીકરીઓ એ એને લાલાને એક વાટકી છાશ માટે નાચ નચાવે છે અને મારો કનૈયો નાચે છે યાદ રાખજો
તમે જેને પ્રેમ કરો છો ને એ તમારી પ્રેમી વ્યક્તિ તમે જેમ કહો એમ ઉઠબેસ કરે ને ત્યારે એનો દુરુપયોગ અથવા તો એને એની ભાવનાને ગલત અર્થથી નહીં લેતા એ તમને રાજી રાખવા માટે દરેક બાપનો અનુભવ હોય કે પોતાનો દીકરો આમ ઘોડો કરે તો બાપ ઘોડો થઈ જાય અને દીકરો માથે બેસી જાય. આ નથી રમત રમતા તમે બધા? બધા રમ્યા છો. પ્રેમની એક પરાકાષ્ઠા છે. જ્યારે પ્રેમ પાકે છે ત્યારે ઈશ્વર પોતાનું ઈશ્વર તત્વ છોડી દે છે અને આ જગતમાં આવી અને નાના બાળકની જેમ રમત કરે છે. આ ભગવાન આપણા ઉપર કેટલી કૃપા છે એની, કેટલી અનંત અનંત કૃપા, છતાં આપણે કેવા કૃતજ્ઞ થયા કે ભગવાનની કૃપાને આપણે સમજી શકતા નથી. નાનું બાળક હોય ને ઘરમાં, મા બાપ એને પ્રેમ કરે, જો રામાયણમાં લખ્યું છે જો બાલક કહે તો તરી માતા મુદિત ભય મન પિતૃ માતા, નાનું બાળક તો તરી ભાષા બોલે તો મા બાપે હારે બોલે. દાખલા તરીકે નાનું બાળક અને બાપ ઓસરીમાં બેઠા હોય અને મકોડો નીકળે એટલે બાળક શું બોલે? મકોલો નીકળ્યો. એટલે બાપાએ હા હા બેટા મકોલો છે, આગો જા આગો જા, પણ તું તો તોડો કે તું તો હરખું બોલ. પણ નહીં, એની બાળકની ભાષામાં બાપ એટલા માટે બોલે છે કે બાપ એને પ્રેમ કરે છે, બીજું કોઈ કારણ નથી. પરમાત્માએ આપણને પ્રેમ કર્યો છે એટલે તો ભારતમાં જન્મ આપ્યો. પરમાત્માએ આપણને પ્રેમ કર્યો છે એટલે આપણને ઉચ્ચ સ્થાનમાં જન્મ આપીને આપણને ભગવાનની ભક્તિના રસિક બનાવ્યા. પરમાત્માએ આપણને પ્રેમ કર્યો છે એટલે આપણને કથામાં રસ જાગે છે. પરમાત્માએ આપણને પ્રેમ કર્યો છે એટલે ગમે તેવા વિષમ વાતાવરણમાં પણ ઘરના સુખ એક બાજુ મૂકી અને બે કલાક મોટા મંદિરમાં જઈને આપણે બેસીએ છીએ. આ એની ઈષ્ટ કૃપા વગર બીજું શક્ય નથી. ભગવાનની કૃપા હોય તો જ આ બધું થાય, અમથું ન થાય. એવો પરમાત્મા આપણા માટે કેટલું કેટલું કરે છે યાદ રાખો. બરાબર, નરસિંહ મહેતાના બાપનો શ્રાદ્ધ કરવા માટે આવે, કુંવરબાઈનું મામેરું પૂરવા માટે આવે, આંખમાં આંસુ સાથે ભજન કરે ને ભગવાનને એમ થયું કે આ કુંવરબાઈની લાજ જશે તો મારી લાજ જશે. હરીને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી, ક્યારે જેની સુરતા સાંભળ્યાને સાર, જેની સુરતા સાંભળ્યાના ચરણમાં હશે એની લાજ કોઈ દી નથી ગઈ. ભરોસો રાખજો પાકો, આ દુનિયામાં તમારું કોઈ બગાડી શકવાનું નથી, કોઈની તાકાત નથી. યાદ રાખો, પહેલાં એક કાળ એવો ચાલતો હતો કે કોઈ કામણ ટુમણ કરે આપણી ઉપર ને કોઈ વિધિ વિધાન કરે ને કોઈ ફલાણું આમ કરે ને એનાથી ડરી જાય. નહીં, ડરવું નહીં, કોઈનું ચાલતું નથી. ઈશ્વર જેમ કરે એમ જ થાય છે. સોચો, અહીંયા ભગવાન આપણા માટે જ્યારે આવી રહ્યા છે ત્યારે ભગવાન આવે એના પહેલા આપણે માનસિક રીતે તૈયાર થવું પડશે. આપણું કોઈ બગાડી શકશે નહીં, કાંઈ કોઈની તાકાત નથી. એટલે તો કર્મને વાધિકારસ્તે મા ફલેષુ કદાચનમ, આપણા કર્મના અનુસંધાનમાં જેટલે જેટલી એની રોમાં જેટલું આવતું એના કાયદામાં એ પ્રમાણે એને પસાર થવું જ પડે. રાજા રંગ ફકીર કોઈ પણ હોય, તમે જુઓ ભરત અને રામ જેવા દીકરાને જન્મ આપનાર મહારાજ દશરથજી રામચરિત માનસમાં ક્યાં એનો કર્મનો સિદ્ધાંત? સોચો, રામ રામ કહી રામ કહી રાવ ગયે સુરધામ, છ વખત ભગવાન રામનું નામ. આપણે એવી એટલી તો આપણે કામ કરીએ કથામાં બેઠા બેઠા છે. હું તમને વિનંતી કરું, ભગવાનને છે ને વચ્ચે ક્યારેય બોલાવતા નહીં. એને એટલું જ કહેતો કે હે ભગવાન, હું મારું બધું સુખ દુઃખ સહન કરી મારું જીવન ચલાવી લઈશ, તું વચ્ચે આવતો નહીં, પણ જ્યારે મારો અંત સમય આવે ત્યારે તું મારા જીભના ટેરવા ઉપર બેસી જજે. આ છે ભક્તની માંગણી, અને એ ભક્તની માંગણી સ્વીકારવા માટે મારો હરિ અવતાર લે છે. કેટલા કેટલા ભક્તો માટે ભગવાન કેવી રીતે આવ્યો છે. બોડાણાની પ્રાર્થના સાંભળીને સ્વાનાના દ્વારિકાના સુખ મૂકી અને ગાડામાં બેસીને ડાકોર સુધી જાય છે. આ ઈશ્વરની કૃપા તો તમે જુઓ ક્યાંનો ક્યાં આવ્યો છે. કેવલ અને કેવલ ભક્ત ભગવાનના ભક્ત આધીન ભૂદરો, યાદ રાખજો. બરાબર, ભગવાનના પ્રેમની આગળ પરમાત્મા કહે છે હું પણ વામણો છું. મારા ભક્તનો જે પ્રેમ છે અદ્ભુત, એની બધી કથાઓ શાસ્ત્રમાંથી પુરાણમાંથી આપણને પ્રાપ્ત થઈ રહી છે. કેટલી કેટલી મનોરમ્ય વાતો આપણા કૃષ્ણ જન્મના આ પ્રસંગનો અનુસંધાન આજે આવી રહ્યું છે ત્યારે આપણે થોડુંક સોચીએ
सुकाम भगवान चौबीस चौबीस वक्त आया, कष्ट सहन पोते करू पण पोताना भक्तों ने सुखी कर्या छे, छेल्ले आपणने सुख आपवा माटे आव्या छे। अने मनुष्य देह जेवो बीजो कोई जन्म नथी, ध्यान राखजो। आपणने मनुष्य देह जे प्राप्त थयो छे, आपणे भगवानना लाड़का दीकरा छीए, सात खोटना दीकरा छीए, केटली बधी रांदणना लोटा तेड्या पछी आपणे आव्या छीए, एटले आपणने अहींया मूक्या छे। मनुष्य जीवनो आपणने जन्म आप्यो छे मनुष्य देह, चोक्कस पक्षपात। ગાયોનું ધણ હોય, ભેંસોનું ધણ હોય, પશુ પંખી હોય, તમે જો એ બધાને જોઈને ડર લાગશે? માણસને જોઈને કોઈ ડરશે? વડોદરાની અંદર પૂર આવ્યું ને ત્યારે છાપાવાળાએ હેડલાઇન લખેલી, બહુ સરસ મને ગમી ગઈ, કે નગરજનો ઘરમાં, એવું સરસ, પછી પોઈન્ટ પૂર્ણ વિરામ ત્યાં, નગરજનો ઘરમાં અને મગરજનો ગામમાં, રસ્તા ઉપર મગર, મગરો આવી ગયા બહુ અંદર, 15-20 મગરને રેસ્ક્યુ કરીને પકડાય છે। સોચો, આજના છાપામાં પણ એક અદ્ભુત વાત મને ગમી ગઈ। સવારમાં જ હું જોતો હતો, કોઈને કહેતો હતો કે તમે જોવો કેટલું સરસ રેસ્ક્યુ, બગલાના 100 બચ્ચા, એક આખું ઝાડ કંઈક ધરાશાય થયું અમદાવાદમાં કે ક્યાંય વાસણામાં, મોટું તોતિંગ ઝાડ, અને એમાંથી બગલાના જેટલા બચ્ચા હતા, નાના નાના બચ્ચાને રેસ્ક્યુ કરી અને કાઢ્યા, અને એક એક હોલ કે રૂમ જેવું હતું, 100-100 બચ્ચા એટલા આનંદથી અંદર બેઠા હતા। ત્યારે મને એમ થયું કે નહીં, ભગવાન આ જેને જેને બગલાને બચાવ્યા છે ને, એનો પરિવાર કાયમ માટે આનંદ કરશે, ભલે એને એની ફરજ બચાવી હશે, પણ જીવને બચાવવો એ આપણે ત્યાં, પેલી મેં વાત કરી હતી ને ડોસીમાની, કે પોતાની બકરીને બચાવી લીધી, એને પહેલાં બકરીનું રેસ્ક્યુ કર, હું પછી ટ્રોલીની ઉપર એ માજીને મારે હું સરનામું ગોતીને પહોંચીશ ને, લગભગ મેળ પડશે તો, કે બકરી પોતાની નાની સાથે છે, અને માં એમ કહે છે, પહેલાં પોલીસવાળા કહે તમે આમાં બેસી જાઓ જલ્દી, બકરી ભલે પડી, પછી કે નહીં 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 નહીં, પહેલાં મારી બકરીને પછી હું, આ આપણી જીવદયા, જીવદયાના બોર્ડ મારીને ફરનારા માણસોને ખબર જ નથી કે જીવદયા કેમ થાય। જીવ હિંસામાં અહિંસામાં માનનારાઓ એને એકવાર ખબર તો પડવી જ જોઈએ કે અહિંસા કોને કહેવાય સાચા અર્થમાં। અને એવું જે ચિત્ર, વિચિત્ર ચિત્ર, હૃદયને દ્રવી નાખે એવું ચિત્ર કચ્છની અંદર આજે એ પણ મેં છાપામાં જોયું। હું સવારમાં છાપું લગભગ, હવે આમાં તમારા માટે જ વાંચતો હોઈશ, જો ને બધું સાંજે તમને કહી દઉં, તમને ટાઈમ, કારણ કે બધાને તમારે કામ ખૂબ ને, એટલે ટાઈમ ન રહે। એક ગૌશાળામાં કોઈ ગાયોને મેં જોઈ, ગાયના છાતી સુધીના પગ પાણીમાં, ગંદકીમાં ઊભા છે, અને એ બધાએ લગભગ એવા બધા બોર્ડ માર્યા છે, ઉઘરાણા, ગાયનો નામે ઉઘરાણા કરીને પોતે એસી હોટલમાં બેસતા હશે બસ। સોચજો જરા, અબોલ ગાયો, બીમાર ગાયો બિચારી કિચડમાં હોય, અને ગાયોના નામે ફંડફાળા ઉઘરાણા કરી કરીને જગતને છેતરનારાઓ, એ ચિત્ર જ્યારે આપણે જોઈએ, આજે ભુજની પાસે કંઈ કચ્છમાં એક ગૌશાળા છે, સંવેદનાહીન માણસ થયો છે। એક વસ્તુ ધ્યાન રાખજો, પરમાત્માના પ્રગટીકરણ માટે સંવેદના બહુ જરૂરી છે, સંવેદના સભર જીવન મારી માં વસુદેવ અને દેવકીનું, સંવેદના સભર જીવન નંદ બાબા અને યશોદાનું, સંવેદના સભર જીવન કૌશલ્યા અને દશરથ મહારાજનું, સંવેદના સભર જીવન મનુ અને શત્રુપાનું, અને સંવેદનાથી સત્ય પ્રગટે છે, સંવેદનાથી ઈશ્વરને આવવું પડે છે, તમારી સંવેદનાથી પરમાત્માને પ્રગટીકરણ થાય છે। ભક્તના મનનું રંજન કરવા માટે મારો હરિ પરમાત્મા બાળ સ્વરૂપે કે કોઈ પણ સ્વરૂપે આપણી વચ્ચે આવીને ઉભો રહે છે, એવા સંવેદનશીલ બનજો। દુઃખી માણસ કોઈ પણ મળે તો તરત તમારાથી જેટલી બને એટલી શક્તિથી એને મદદ કરવા માટે દોડો, જેટલું થાય એટલું એના માટે કંઈક કરો। સંવેદના આપણી જ્યારે સજાગ સતેજ થશે, એટલે ઈશ્વરને એની ખુરશી હલ્યા વગર રહેશે જ નહીં, પણ એને અંત સમય સુધી આપણે ત્યાં રાખવી પડે। આપણી તે પેલી વાર્તા છે ને, કે એક ધોબી હતો અને તળાવમાં નદીના કિનારે કપડાં ધોતો હતો, પણ ધોબી થોડોક અકોણો હતો, એટલે એક મહાત્મા અપરસમાં સ્નાન કરે, વૈષ્ણવ હશે, એ પોતે અબોટિયા કપડાં પહેરીને ઠાકોરજીનો થાળ કરવાનો, એટલે સ્નાન કરીને જેવા બહાર નીકળે એટલે પેલો છાંટા ઉડાડે કપડાં ધોયેલા। એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર,
अठाणु वार स्नान करव पड़ो अठाणु नवाणु स्नान करने तैयारी करी त्या भगवान स्वर्गनी अंदर लक्ष्मी माता डाइनिंग टेबल तैयार कर भगवान ने पीरसता था सरस सरस बड़ी वस्तु जे मैं बनायू तू भगवान पीरसता माँ पीरसता था पीरसाई गयो प्राणायाम कर आम बस तैयारी करता था कबल मुकवानी तैयारी एम अठाणु वार थे भगवान तरत सुदर्शन चक्र उभा थे लक्ष्मी जी के महाराज तमें क्या आम इमरजन्सी दौड़े पहला तमें जमी तो लो ना ना जमवू नहीं मारे पछी जमवू छे केम मारो भक्त छे ने पेलो धोबी एने हैरान करे छे अन भगवान बोल्या शू बोल्या खबर छे मारू बेटू धोबू ले आवु बोले ने आ तो हूँ बोलू छू मारू बेटू धोबू मारा मारा भक्त ने हैरान करे छे अने ई धोबीनी पासे ज्यां भगवान जवा तैयार थाय ज्यां नवाणु मय वार स्नान कर्युं नवाणुमी वार स्नान करूँ कोण जाने महाराज ने शू सूझू एने तरत बायू चढ़े तू शू मने बंगड़ीवाड़ो मानेस भावे हूँ जोई लो छू तने एम कर बायू चढ़ावी ने एटले भगवान ई तो भगवान ने तो पोतानो चार्टर फ्लाइट होय हारे गरुड़जी एने कंईक जोवानुं होय दर तमे पीरसो लाओ जल्दी गरम गरम जमवानुं એટલે લક્ષ્મીજીએ પૂછ્યું કે મહારાજ તમે તમારા ઓલા ધોબીના ત્રાસથી ભક્તને બચાવવા ગયા હતા તો કેમ તમે તરત પાછા તો કે હવે બે ધોબી થઈ ગયા છે હવે બે સરખા થઈ ગયા એમ મારે આપને કહેવું છે જ્યારે કષ્ટના દુઃખના થોડાક એવા દિવસો આવે ને ત્યારે ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં સહન કરી લેજો સહન કરશો તો ભગવાન તમારે ત્યાં તમારું રક્ષણ કરવા માટે જન્મ લઈને આવશે સહન કરશો તો તમારું સત્ય ટકી રહેશે સહન કરો બસ તમારો વાંક ન હોય તમારો ગુનો ન હોય તમે કંઈ પણ ખોટું ખરાબ ન કર્યું હોય અને છતાંય તમારા ઉપર ન જાણે એવા ઇલકાબો કે એવા ઇલ્ઝામો જ્યારે આવી જાય ત્યારે ધીરજથી ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા સમય પસાર કરો તો આનંદની અનુભૂતિ થશે જેને જેને સહન કર્યું છે એને ત્યાં હરિ પ્રગટ થયા છે પરમાત્મા પ્રગટ થયા છે આટલી તૈયારી આપણે કરવી પડશે ભગવાનની કથા પછી મારે આપને વિનંતી કરવી છે એકટાણા ઉપવાસ કરતા હોય તો કરજો તો સારું પણ ન કરતા હોય તો છૂટ આપું છું ન કરતા હોય તો કાંઈ વાંધો નહીં પણ શ્રાવણ મહિનામાં બે વસ્તુનું તો ધ્યાન રાખજો જીવનમાં ક્રોધ ન આવે યાદ રાખજો અને બીજું કોઈની સાથે દ્વેષ ન થાય સંવેદનામય જીવન જીવશો તો બહુ આનંદ આવશે કુટુંબ પ્રત્યે ઘરના ઘરની દરેક વ્યક્તિ પ્રત્યે તો આપણને હોય જ એના કરતાં પણ પ્રાણી માત્ર માટે સંવેદના જ્યારે ઊભી થશે ત્યારે જીવનની એક કળા આખી જુદી આપણે પ્રગટ થશે પછી ભગવાન આવશે જન્માષ્ટમી રામનવમી ત્યારે આવે જ્યારે આપણું જીવન સંવેદના સભર બને છે નંદ બાબા યશોદાને આનંદ સમાતો નથી મોડે સુધી યાદ કરતી કરતી માં યશોદા સુવે છે શાંતિથી લાલાનું સ્મરણ કરતા કરતા સુવે છે અને જ્યારે સવારમાં ઉઠે છે એને ખબર નથી પડતી લાલાનો જન્મ થઈ જાય બાળક રડવાનો અવાજ આવે ત્યારે નંદ યશોદામાં જાગે છે અરે રે મારે તે બાળક જન્મ થઈ ગયો હું કેટલી બધી ઊંઘા મને આટલી બધી ઊંઘા આવી ગઈ લાલો રડે છે પછી માને જે આનંદ થાય છે એમ તમે નમે આ સંસારની મોહનિદ્રામાં જ્યારે સૂતા હોઈએ છીએ ત્યારે જ્ઞાનરૂપી ભગવાનનો દીપક ગમે ત્યારે પ્રગટશે ને આપણને આનંદથી ભરી દેશે આ છે હૃદયમાં ભગવાન જન્મવા છે દસમ સ્કંદની કથા એટલા માટે આપણે લીધી છે કથામાં તો ભગવાન જન્મે હમણાં ભગવાનનો જન્મ તો બે મિનિટમાં આપણે કરી દઈએ પણ એવી રીતે નહીં આપણા આપણા હૃદયમાં ભગવાનને જો જન્માવા હશે તો એના માટે આટલી આપણે તૈયારી કરવી પડશે આટલું સમજજો સોચજો કે આપણે કરી શકીએ છીએ કે કેમ પૃથ્વી લીલીછમ થઈ છે કૃષ્ણ પક્ષની એકમ ગઈ બીજ ગઈ ત્રીજ ગઈ ચોથ ગઈ વ્રતો અને નિયમો શરૂ થયા પાંચમ ગઈ છઠ ગઈ સાતમે ગઈ આઠમ આવી દિવસો જતા વાર ન લાગે એક વાત તો સાચી છે સુખના દિવસો જતા વાર નથી લાગતી પણ દુઃખના દિવસો આવે ને ત્યારે કાઢવા બહુ અઘરા હોય છે કામ આપણે ગમે તે કરતા હોય પણ ગમતું ન હોય આપણને આખું આખું આપણું મન વિક્ષિપ્ત થઈ જાય એ તો દુઃખ આવે ત્યારે જ ખબર પડે એને પહેલાં ખબર નથી પડતી એટલે હું કહું છું કે દુઃખમાં પણ ભગવાનનું સ્મરણ ચાલુ રાખશો તો ધીરે 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 રસ્તો આપણો બહાર નીકળી જશે આ શ્રાવણ મહિનો આપણે કથા અત્યારે કરીએ છીએ કેવી રીતે ત્રીસ દિવસ પૂરા થાય ખબર પડે છે કોઈને નથી ખબર પડતી બધાને અનુકૂળ થઈ જાય મારે પણ અનુકૂળ થઈ જાય ને ત્રીસ દિવસ એક ધારું મારા માટે બેસવું તો કેટલું અઘરું છે પણ છતાંય બેસાય છે
શું કામ? આપણા ઉપર ભગવાનની કૃપા, તમારી ઉપર ભગવાનની કૃપા. આપણે બધા સાથે મળી અને ભગવાનના ખોળામાં 30 દિવસ સુધી બેસી અને જે આનંદ પ્રાપ્ત કરીએ છીએ એ આનંદ પાછો 1 વર્ષ સુધી. આ ડીપ ફ્રીઝ છે, ધ્યાન રાખજો, સામાન્ય ફ્રીઝ નહીં. ડીપ ફ્રીઝમાં તમે જોજો, લોકો 6-6 મહિનાના શાકભાજી બધા ભરી લે 12-12 મહિનાનું અંદર, અને જ્યારે તમે માગો ત્યારે. કેરી તો 12-12 મહિના હોય, ચણા હોય, આ તે જે કંઈ અંદર મૂકો એ 12 મહિના બગડે જ નહીં. એમ હું પણ, હું નહીં, મારા પૂર્વાચાર્યોથી લઈને મોટા બાપુથી લઈને બધા, હું તો 9મી પેઢીએ છું અત્યારે. 9મી પેઢીએ દર વર્ષે ડીપ ફ્રીઝ ખોલ્યા છે મોટા મંદિરમાં. એટલે 12 મહિના સુધી લીમડી તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો કે ગુજરાત, કોઈની બુદ્ધિ બગડતી જ નથી, કારણ કે ડીપ ફ્રીઝમાં બેઠા છીએ. 30 દિવસ સુધી આપણે ભગવાનનો સત્સંગ કર્યો, એનું નામ લીધું, એના ગુણગાન ગાયા, એના 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 ચરિત્રનું વર્ણન કર્યું, એટલે આપણું મન શુદ્ધ થયું, એટલે આપણું મન બગડતું નથી. આમ નામ પાછું બધું ભેગું થઈ જાય. આ કંઈ નાની ઘટના નથી, તમે વિચારજો. કોઈ પણ આયોજન વગર, કોઈ પણ પત્રિકા વગર, કોઈ પણ નામ, કોઈ પણ ફોર્માલિટી વગર આટલા બધા લોકો એકસાથે કથામાં શાંતિથી પોતપોતાની રીતે આવી જાય, સામેથી આવી જાય. આ જગતમાં બીજો આના જેવો ચમત્કાર કયો હોય? આ ચમત્કાર છે, હું આને ચમત્કાર જ માનું છું, ભગવાનના નામનો ચમત્કાર. બીજા ચમત્કાર આપણે માનીએ નહીં. બસ અહીંયા ઘનશ્યામભાઈ બોર્ડમાં લખી નાખે કે આ કતારી કે કથા ચાલુ, બધું ચાલુ થઈ જાય. જે પણ કોઈ પણ કાર્યક્રમ કરીએ આપણે, કેટલા બધા પણ લોકોનો એ ભરોસો છે, કારણ કે ડીપ ફ્રીઝમાં રહેલા મન છે. જ્યાં અષાઢ મહિનો આવે પૂનમ, ગુરુ પૂનમ, ત્યાંથી લોકોના મનમાં સતત એક સાયકલ ચાલુ થઈ જાય, કેસેટ ચાલુ થઈ જાય, ક્યારે કથા થશે, ક્યારે કથા થશે, ક્યારે કથા થશે. આપણા શુદ્ધ મનની ચાડી ખાય છે, આપણું મન શુદ્ધ છે, અને શુદ્ધ મન હોય એને ભગવાનની કથામાં રસ જાગે. થોડી વાર પણ તુલસીએ તો કેટલી બધી છૂટ આપી છે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. કરોડો જન્મના અપરાધને 5 મિનિટ, એક ક્ષણ, સેકન્ડ અને મિલી સેકન્ડ સુધી પહોંચીએ એટલો પણ જો સત્સંગ થઈ જાય, એટલી વાર જો સાધુનો સંગ થઈ જાય, દુનિયામાં પછી કંઈ કરવાનું નહીં રહે. આ ભગવાનની કથાનો જે રસ છે, દિવસો જતા વાર નહીં લાગે. અષ્ટમીના સૂર્યોદયે આખી ધરતીને ઉજાળી દીધી છે. વૃંદાવન વિહારી દુનિયાનો ઉદ્ધાર કરવા માટે આજે આવવાના છે. સાંજ પડી સૂર્યનારાયણે પોતાના રથના ઘોડા ધીરે 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 વાળી અસ્તાચલ તરફ લઈ જાય છે. વાળી દીધા છે ઘોડા, ધીમું ધીમું અંધારું ઉતરવા માંડ્યું. પશુપંખી પોતપોતાના માળામાં જઈને પોતાના બચ્ચાની સાથે બેસે છે, આનંદ કરે છે, ભગવત ચર્ચા કરે છે, નામ સ્મરણ કરે છે. આખી દુનિયામાં એક આનંદની હેલી વરસી છે. તમે વિચારો, આજે યુગો થઈ ગયા, લાખો વર્ષ કૃષ્ણ ભગવાનને થયા, એના લાખો વર્ષ પછી પણ જ્યારે આપણે એનો જન્મદિવસ ઉજવીએ છીએ ત્યારે કેટલો આનંદ આવે છે. ત્યારે સ્વયં હરિ જ્યારે પ્રગટ્યો હશે ત્યારે કેટલો આનંદ આવ્યો હશે, જરા સોચો. ધીરે ધીરે અંધારું, પશુ પંખી પોતપોતાના માળામાં પાછા ફર્યા, લોકો કામ ધંધેથી પોતાના ઘેર પાછા ફર્યા. સર્વગુણોથી સુશોભિત એવા કાળ આવ્યો, દિશાઓ પ્રસન્ન થઈ, ચારે દિશાઓમાંથી આનંદની હેલીઓ વરસે છે. ગગનમ નિર્મલમ ભાગવતમાં લખ્યું છે, બહુ અદ્ભુત વાતો આવી છે. ગગનમ નિર્મલમ કહીને આકાશ તત્વની શુદ્ધિ બતાવી, આકાશ શુદ્ધ થયું. પછી મહિમંગલ ભૂવિષ્ઠ એમ કહીને પૃથ્વી તત્વની શુદ્ધિ દર્શાવી છે. આકાશ શુદ્ધ થયું, પૃથ્વી શુદ્ધ થઈ, નદીઓના નિર્મળ જળ શુદ્ધ થયા, નદીઓ નિર્મળ જળવાળી બની, વહેતા ઝરણા શરૂ થયા. ડુંગરા અને પહાડોમાં આજ તમે જુઓ કેટલી કેટલી વનરાઈઓ ચારે બાજુ ખીલી છે, મોટા મોટા ધોધ એના ઉપરથી પડે છે પાણીના. એક નવો આનંદ, નવી ઉર્જા ઊભી થઈ ભગવાન આવવા માટે.
वही वायु सुख स्पर्शम वायु तत्व ने शुद्धि वर्णवी बस तत्वनी पवित्रता स्पष्ट करी आम पांचे मूल तत्वों में शुद्धि संचार थयो सज्जनों मन प्रसन्न थया आकाश में दुदुंबी नगारा वागे छे कारण के भगवान आवे छे ते दुदुंबी नगारा वागे भगवान ना स्वागत माटे आखी दुनिया नी तमाम सृष्टि नी जितला जितला सजीव जीवो छे बधा पागल बन्या छे हरि आवानो छे परमात्मा आवाना छे भगवान जरा आवाना होय अने भगवान ने आ स्वागत माटे जरा आपणे तैयार थईए त्यारे आपणी अंदर रहेला तमाम दुखो नाश पामे छे। एटले हमेशा कह्या करूं के दुखना समन माटे एक ज आधार केवल अने केवल भगवान नी कथा। कथा ज तमने दुख माथी मुक्त करी शकशे, कथा ज तमने आनंद आपी शकशे, कथा ज तमारो साचो मित्र बनशे, कथा तमने पायो परम विश्राम, परम विश्राम सुधी, परम विश्राम सुधी कथा तमने लई जशे। भगवान की कथा है। आकाश में दुदुंबी नगाराओ वागवा लाग्या छे, पुष्पवृष्टि देवताओं देवताओं की स्त्रीओ आकाश में पुष्पवृष्टि करे छे। आज मारो हरि आवानो छे, आ हरि ने जोवा जेवो छे। अभिमानी हरि ने तो जोयो स्वर्ग में सिंहासन पर बैठो हो, अष्टपट्टाणी साथ विटाई बैठो हो, भगवान ने मळो हो त्यार तो बधा दरवानो आगळ हो, चौकीदारो हो, आलियान मालिया आगळ बधा फरता हो, एने वळी पाछू हजूरिया ने खजूरिया ने जी हाँ करीने मळवा जवू पड़त हो त्यारे मान मान मळतो हो। आज मारो हरि बाळक बनीने आपणी साथे जंगल में रमवा माटे आवानो। ग्वाल बाळको विचार करे छे कि लालो जल्दी आवे जल्दी आवे जल्दी आवे। बधाए कल्पनाओ करी छे, बधाए एकादशीना व्रतो मान्या छे। गोकुलनी बधी स्त्रीओ भगवान ने कहे हे मारा नाथ हे प्रभु अमारो नंद बाबा अमारी माँ यशोदा घरे जो लालो आवे ने तो हूँ एक अग्यार एकादशी करीश अने तमने अर्पण करी देश। कोई गोपी कहे कि हूँ आम करीश तमने अर्पण करी देश। कोई गोपी कहे कि हूँ आ फलाणू साधना करीश तमने अर्पण करी देश। आम बधाए मानताओ राखे पोतपोतानी रीते मानता छे ने मानता ध्यान राखजो ई जीवन जीववानी चावी ने बळ पूरू पाडवा माटेनो एक उपाय छे। માનતા રાખે આપણે ત્યાં માનતા નથી રાખતા કે અમારું ફલાણું આમ જો ગોઠવાઈ જશે તો એ ભગવાન આમ કરશું સત્યનારાયણની કથા કરશું, પણ ગોઠવાઈ જાય તો એટલે આપણી માનતામાં બહુ બળ નથી, થશે તો કરશું અમે નહીં માનતા એવું જેને અધૂરી પૂરી હોય। મારે કહેવું છે વ્યાસપીઠ ઉપરથી ઘણા લોકો મને પ્રશ્ન પૂછે છે કે બાપુ અમે માનતા રાખી હોય અમે ભૂલી ગયા હોય તો, તો જેટલી યાદ હોય એ અને યાદ ન હોય તે એમ માનીને પાંચ માનતાઓ તમારી હોય તો પાંચ શ્રીફળ અને પાંચ બીજા એટલે અગિયાર શ્રીફળનું તોરણ કરી અને હનુમાનજીએ અથવા તો કોઈ માતાજીએ બાંધી દો એટલે તમને યાદ ન હોય એવી કોઈ પણ માનતા હોય ભગવાન સ્વીકારી લે, એની સાઈડ ઇફેક્ટ આપણને આવે નહીં। બરાબર સમજજો, ભગવાનની કથા જ્યારે ચાલી રહી છે ત્યારે અહીંયા ભગવાનની માટે બધા માનતા રાખે છે। રામચરિત માનસમાં ભગવાન રામ જ્યારે ધનુષ્ય ભંગ કરવા જાય છે ત્યારે માનતાઓ રાખે છે, ગણપતિની માનતા માં જાનકી પોતે રાખે છે। ગણનાયક બરદાયક દેવા આજુ લગી કિન્હે તુમ સેવા, હે ગણપતિ આજ સુધી મેં તમારી પ્રાર્થના કરી છે, તમારી સ્તુતિ કરી છે, તમારું ભજન કર્યું છે, એક કામ કરો તમારે સૂંઢ છે એટલે સૂંઢ દ્વારા મારો રામ ધનુષ્ય જલ્દી ઊંચકી શકે કારણ કે બહુ વજનદાર, કારણ કે હજી માં જાનકી રામને બરાબર સમજ એ બ્રહ્મ તત્વની રીતે દર્શન નથી કરતા, હજી ભગવાન માં જાનકી રામના દર્શન અયોધ્યાના રાજકુમારની રીતે કરે છે એટલે પ્રાર્થના કરે છે તમે એને મદદ કરો। અહીંયા આખું ગોકુળ મથુરા વૃંદાવન પ્રાર્થના કરે છે મારો હરિ ક્યારે આવે, મારો ઈષ્ટ ક્યારે આવે। સજ્જનોના મન પ્રસન્ન થયા છે, આકાશમાં દુદુંબી નગારા વાગવા લાગ્યા, સિદ્ધ અને ચારણો સંતુષ્ટ થયા, વિદ્યાધારીઓ અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, આનંદમાં આવીને મુનિઓ અને દેવતાઓ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરે છે, હે મારા નાથ પધારો જલ્દી, કંસનો ભયંકર ત્રાસ છે, ત્રાસમાંથી ત્રાસ મુક્ત કરવા માટે આપ આવી, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત, આપ જલ્દી પધારો પ્રભુ। જળની ધારાઓ મંદ મંદ રીતે સાગર તરફ વહેવા લાગી, કારણ પ્રભુ પધારવાના છે એટલે મારા જગતનો નાથ પધારવાના છે, રાત્રિનો સમય
भगवान चंद्रवंश में प्रगट थवाना छे। એટલે ચંદ્રમાની પત્નીમાં પ્રગટ થવું જોઈએ, ચંદ્રમા નિશાનાથ છે એટલા માટે ભગવાન રાત્રિના સમયે પ્રગટ થયા છે। ચંદ્રમાના એક પ્રિય પત્નીનું નામ છે રોહિણી, બરાબર સમજો, રોહિણી એટલે ભગવાન રોહિણી નક્ષત્રમાં પ્રગટ થયા, રોહિણીએ પણ કહેવાના ભગવાન। સૌ ભોજન કરી નિરાતે સૂતા છે, શાંતિથી બધા સૂતા છે। મથુરા નગરી નિદ્રાદેવીને ખોળે માથું મૂકીને પોટી ગઈ છે, તેથી કારાગૃહમાં વસુદેવ અને દેવકી જાગે છે, એનું સતત સંકીર્તન ચાલુ છે, એને ખબર પડી કે આ સુવાય નહીં, એટલે આપણે શ્રાવણ મહિનામાં બહેનો વ્રત લે છે ત્યારે જાગરણ આવે છે, કોઈ અર્ધરાત્રિના જાગરણ, કોઈ પૂરી રાત્રિના જાગરણ હોય। એક જાગરણ એવું છે કે આખો દિવસ ને આખી રાત્રિ જાગે, સતત ભગવાન નામનું સ્મરણ પતિ પત્ની સાથે બેસીને શ્રીકૃષ્ણ શરણમ્મા શ્રીકૃષ્ણ શરણમ્મા કરે છે। એ વખતે જાગરણનું ફળ, જ્યાં જાગરણ પૂરું થયો તે જાગરણ કરનારના જગદીશના એને દર્શન થયા। આપણને આજે જાગરણનું ફળ નથી મળતું, કારણ કે જાગરણના દિવસે આટા જ માર્યા કરીએ બજારમાં, આના ઘરે ને ઓલા ઘરે ને, કાં ટીવી સામે જોયે, કાં પિક્ચર જોયા કરશે, ક્યાંક ક્યાંક ફરવા જતા રહેશે, મૂળ એને જાગવું છે, બીજું કંઈ નહીં, ઉજાગરો કહેવાય એને। ભગવાનના નામ સ્મરણ સિવાય કરેલું જાગરણ એ જાગરણ નથી, ઉજાગરો છે, અને ઉજાગરો માણસને બીમાર પાડે છે। જાગરણ તમને તાજા તરોજા કરે, ભગવાનના નામ સાથે જ્યારે જાગરણ કરો ત્યારે તમને આનંદ આવશે। તમે જોજો, ઘણા લોકોને રાત્રે વિચાર વાયુ થઈ જાય એટલે ઊંઘ ન આવે, મોડે સુધી ઊંઘ ન આવે, બબે ત્રણ ત્રણ વાગ્યા સુધી ઊંઘ ન આવે, પછી સવારમાં ઉઠે તો પછી તાજા તરોજા જ હોય, ભલે એને એક કલાક ઊંઘાયું હોય, કારણ કે એ એનું જાગરણ છે। વિચારો પણ એને ભગવાનના કર્યા, વિચારો પણ એને સારા કર્યા, એટલે એ જાગરણ નડ્યું નહીં એમાં। રોજ જાગરણ થાય તો શું થાય, ડિપ્રેશનમાં માણસ હાઇપર ટેન્શનમાં આવી જાય ને, પણ એને એનાથી બચી ગયો એ। અહીંયા પતિ પત્ની વસુદેવને માં દેવકી શાંતિથી ભગવાનનું સ્મરણ કરે છે, કારણ કે ભગવાન આવવાના છે આપણે ત્યાં। એટલે આ ગ્રહણની જે ઉપાધિ આવી છે આપણે ત્યાં, ગ્રહણ બધા પાળે છે ને, કે ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ, બરાબર સમજો, ચંદ્રગ્રહણ જ્યારે વેધ બેસે ત્યારથી ખાવા પીવાનું બધું બંધ હોય, આપણે કરીએ છીએ, પાળીએ છીએ, નથી પાળતા। આ વખતે તો ભગવાનની દયા બધા આપણા ઉપર, ગુરુ પૂર્ણિમાના દિવસે સાંજે 4 વાગે વૈદ બેસતો હતો, એટલે આ શાંતિથી આપણો જમણવાર પૂરો થયો। એના પહેલાં આગલા વર્ષે તો બરાબર સવારમાં 4 વાગે પૂરું થયું, 4 વાગ્યા પછી અમારી આ નટુભાઈની બધી ટીમને બધાય એમાં લાગી ગયા કે 5-7 હજાર માણસને પાછા 12 વાગ્યા પહેલાં જમવા આપી દીધું। 4 વાગ્યા પછી તો આપણે રસોઈ ચાલુ કરી હતી, કારણ કે ચૂલા ઉપર ચડેલી રસોઈ ઉતરે ને પછી ગ્રહણ ઉતરે એ રસોઈ અશુદ્ધ ગણાય છે, યાદ રાખજો, ગ્રહણનું બહુ ધ્યાન રાખજો, ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણનું ખૂબ સારી રીતે પાલન કરજો। આપણે ત્યાં દર્ભ રાખવામાં આવે છે, ખાવા પીવાની જે વસ્તુ એમાં દર્ભ મૂકી દે એટલે દર્ભ હોય ત્યાં ગ્રહણ નથી જતું, એ બહુ સારી પરંપરા છે। આપણે બધા નિયમો બહુ ચૂક્યા છીએ એટલે આપણને ભગવાનના દર્શનનું કે ભગવાનના જન્મનો આનંદ આપણને થતો નથી, એને પાળવું પડે। સાધુ સંતો તો ગ્રહણનો વેદ બેસે ત્યાંથી ઉતરે ત્યાં સુધી પાણી પછી પીતા નથી, સતત નામ સ્મરણ જપ સ્મરણ બધું ભગવાનનું કરે છે। અને ગ્રહણની અંદર સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ, હું તમને ખાસ કહું છું, ગ્રહણ ચાલુ હોય અને તમે જો ભગવાનની માળા 100 માળા કરો એટલે 1100 માળાનું ફળ મળે, 100 ના 1100, ચક્રવર્તી વ્યાજ કરતાં ડબલ ચક્રવર્તી થયું ને એનું ફળ મળે। અને ચાલુ ગ્રહણમાં જો આપણે જમતા હોય તો એનું શું ફળ મળે એ હું આજ નહીં કહું, કારણ કે આજે આપણે ભગવાનને જન્માવા છે ને, તમે ટેન્શનમાં આવી જાઓ પાછા, પણ એનું એ પણ ફળ હોય છે, સમજો બરાબર। નીતિ અને નિયમોનું પાલન કરી રાત્રિમાં ભગવાન પ્રગટ થવાના છે, સંકીર્તન ચાલુ કર્યું છે। ભગવાનને કીર્તન બહુ ગમે છે, કીર્તન ભક્તિ ભગવાનને બહુ ગમે છે, જ્યારે એને જેટલો સમય મળે સંકીર્તન કરો, બસ એકલા એકલા ગુનગુના કરો। મુક્તિ મળે કે ના મળે,
मारे भक्ति तमारी करवी छे, मेवा मळे के ना मळे मारे सेवा तमारी करवी छे। आ भाव जारे आपने जागशे कीर्तन करता करता भगवान में जारे मन आपणुं लय बनशे। मध्यरात्रि प्रगट थवानुं छे भगवान, आकाशमां ग्रहोनी तात्कालिक सभा बोलावामां आवी छे, आपत्कालीन सभा। अत्यारे डिजास्टर मैनेजमेंट जे आपणुं छे ए अने बधा ए अत्यारे पूरनी जे स्थिति छे एमां मुख्यमंत्री पोते एमां बेसीने एम नक्की करता होय के कया एरियामां पूर छे, क्या बचाव टुकड़ीनी जरूर छे। आपत्काल अत्यारे जेटला के आईएएस अधिकारी कोई पण अत्यारे बधाने रजा कैंसल थई जाय, कारण के राष्ट्र आपणुं मुश्किलीमां होय, पूरनी परिस्थिति होय त्यारे बधाने तलाटीकम मंत्रीथी लईने बधानी रजा कैंसल थई जाय, कारण के जेने समाज सेवा करवानी छे। अहीं आपत्कालीन मीटिंग बोलावी छे, બધાને એવી રીતે ઊભા રહીને કનૈયાની કુંડળી બધા સરસ બનાવો, એવા જન્માક્ષર બનાવો કે કનૈયાના જન્માક્ષરમાં એક પણ પ્રકારની ક્ષતિ ન રહેવી જોઈએ। બહુ સરસ વાતો આવી છે, બધા ગ્રહો ભેગા થયા, કનૈયાની કુંડળી લખે છે। ભૂલ થોડીક એ થઈ ગઈ, મોટા બાપુ તો રમૂજમાં પણ કહેતા હતા, કેટલા બધા સાધુ સંતો પાસેથી સાંભળ્યું છે કે એમાં જેમાં લગ્ન જીવન લખવાનું હતું ને એ ભગવાને એક વ્યક્તિને સોંપ્યું કે તમે ભગવાનનું લગ્ન જીવન જરાક સારી રીતે લખજો। હવે એમાં એ બધાએ સાંભળ્યું, 108 જણાએ સાંભળ્યું, બધાએ લખવા મળ્યા, 16108નો ઢગલો કરી દીધો, 16108 રાણીઓ। અધ્યાત્મ જગતનો આનંદ છે, ધ્યાન રાખજો, પ્રેમ જગતનો આનંદ છે, સાત્વિક જગતનો આનંદ છે, અહીંયા કનૈયાના બધા જન્માક્ષર લખે છે। બધા એવી રીતે ઊભા રહી કનૈયાની કુંડળી સરસ બને, પ્રભુના પ્રાગટ્ય સમય ગ્રહો પણ અનુકૂળ બને છે, ચંદ્રમાએ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે। ભગવાન અપી વિશ્વાત્મા ભક્તા નામ ભયંકર, આનંદ કંદુદુંબી, એ વસુદેવનું એક નામ છે, એમના પ્રાગટ્ય સમયે દેવોના દુદુંબી એને મેળે વાગવા માંડ્યા છે। વિશુદ્ધ સત્વ શુદ્ધ અંતકરણ વસુદેવ અને દેવમયી બુદ્ધિ તે દેવકી, ભગવાન વસુદેવના મનમાં આવ્યા ત્યાં વસુદેવ જાણે છે સાક્ષાત સૂર્યનારાયણ કરાગૃહમાં બેઠા હોય એવા તેજસ્વી બંને પતિ પત્ની બેઠા છે। કેટલું એનું ભજન હશે તમે વિચારો, કારાગૃહમાં બેસીને એને ભગવાનને બાળક બનીને પોતાના દીકરા તરીકે જન્મ અપાવ્યો છે। વસુદેવજીના મનમાંથી ભગવાન દેવકીના મનમાં પધાર્યા, અંતકરણ શુદ્ધ થયું, બુદ્ધિ દેવમય થઈ ત્યારે પરમાત્મા પ્રગટ થાય છે। ભગવાન દેવકીના ઉદરમાં પધારે છે, આ માનસિક દીક્ષા છે, ધીરે ધીરે ભગવાન એના ઉદરમાં પધારે છે। સા દેવકી સર્વજગન નિવાસ નિવાસ ભૂતા, દેવતાઓ ભગવાનની બહુ સુંદર સ્તુતિ કરી છે। જગન નિવાસ માટે દેવકી નિવાસભૂત થયા, બ્રહ્માદી દેવતાઓ આવ્યા દેવકીના ગર્ભમાં રહેવા રહીને ભગવાનની બહુ સુંદર સ્તુતિ કરે છે। હજી ભગવાન માં દેવકીના ગર્ભમાં છે, પ્રાર્થના કરી છે ગર્ભમાં, હે મારા નાથ, હે પરમાત્મા, હવે અમે તડપી તડપીને મરી રહ્યા છીએ, તમે આવો જલ્દી પ્રભુ। સત્યમ વ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્યે, મોર મારી છે, સિક્કો મારી દીધો છે, સ્ટેમ્પ પેપર ઉપર નામ લખી દીધું, સાઇન કરી દીધું કે લ્યો દસ્તાવેજ કરી દીધો છે, સત્યસ્ય સત્યમૃત સત્ય નેત્રમ સત્યાતકમ ત્વમ શરણમ પ્રપન્ના। અહીં 9 વાર સત્ય શબ્દનો પ્રયોગ સુખદેવ મામુનિ પરીક્ષિતની પાસે કર્યો છે, ભગવાન વેદવ્યાસે લખ્યો 9 વાર, સિક્કો મારી દીધો છે, આપ જે કહેશો કરશો તે બધું સત્ય છે, યાદ રાખો, બરાબર સમજો। આજની કથા થોડી તમને અઘરી પડશે, પણ જીવનમાં જે કંઈ ઘટના ઘટે ત્યારે ભગવાનને કહો, હે પરમાત્મા તમે સત્ય સ્વરૂપ છો, તમે જે કહેશો જે કરશો તે બધું સત્ય છે, સાચું છે,
તમે સુખ આપો તો ભલે, તમે દુઃખ આપો તો ભલે, તમે નાના બનાવો તો ભલે, મોટા બનાવો તો ભલે, તમે સ્ત્રી બનાવો તો ભલે, પુરુષ બને તો ભલે, તમે તમે ગમે, આ બધું તમારું સત્ય છે. આ ભગવાનના દર્શન કરજો બરાબર. પ્રભુ તમે સત્ય સંકલ્પ છો, સત્ય જ આપની પ્રાપ્તિ માટેનું શ્રેષ્ઠ સાધન છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે સત્યને મિત્ર બનાવી લો, સત્યને સાધના બનાવી લો. તમારું સત્ય જ્યારે ઉભરીને બહાર આવશે ત્યારે તમારા સત્યની પાછળ પરમાત્મા રૂપ લઈને કોઈ પણ રૂપે બેઠો છે. હરિ તારા છે હજાર નામ, કયા નામે લખવી કંકોત્રી. હે પરમાત્મા, આપ સત્ય સ્વરૂપ છો. સૃષ્ટિની પહેલા, સૃષ્ટિની સ્થિતિ સમયે અને સૃષ્ટિનો લય જ્યારે અંત થાય, પ્રલય થાય, ત્યારે પણ છેલ્લે જે વધે છે, શેષ જે વધે છે, હે હરિ, તમે એક જ છો, તમે જ છો. તમે સત્યરૂપ શેષ રહો છો. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ સત્યમય દેખાતી સૃષ્ટિના એકમાત્ર કારણ પણ આપ જ છો. આ દ્રશ્યમાન જગતમાં તમે પરમાર્થરૂપ છો. હે પરમાત્મા, તમારી કયા પ્રકારે સ્તુતિ કરું? મધુર વાણી અને સમદર્શનના આપ જ પ્રવર્તક છો મહારાજ. સમદર્શન, સમાનતાથી બધામાં બધા ભગવાનના દીકરા છે બધા જ. આપણે પેલું સુભાષિત છે ને, આપણે હું કાલે ગવડાવીશ. હે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી. મારા ઘટમાં જે જે ભગવાન, મહાપ્રભુજી એટલે ભગવાન નાથ દ્વારાના રહેલા ઠાકોર શ્રીનાથજી ભગવાન, એનું આખું વર્ણન એમાં આવ્યું છે. સત્યમ પરમ ધીમહિ. હે પરમાત્મા, તમે બધું જ છો બસ. અને આટલું જ્યારે આપણને સમજાઈ જશે ત્યારે જીવન જીવવાની મજા બહુ આવશે, આનંદ બહુ થશે. આ દ્રશ્યમાન જગતમાં તમે પરમાત્મરૂપ છો. મધુર વાણી જે બોલે છે, મધુર વાણીના તમે ઉદ્ઘોષક છો પ્રભુ, તમે પોતે એમાં છો. સમદર્શન કરીને આખા સમાજની સેવા કરે છે, આખા જગતને પોતાનું રૂપક માને છે, એ આપ છો પ્રભુ. તમે સત્ય સ્વરૂપ છો. સત્યમાં સ્થિતિ કરવા માટે અમે આપના શરણે આવ્યા છીએ. અમારું મન સત્યમાં સ્થિર થાય, અમે સત્યના ચાહક બનીએ, એટલા માટે હે પરમાત્મા અમે તમારા